આંતરરાષ્ટ્રીય સ્તરે શિપ બ્રેકિંગ યાર્ડ્સ બ્રોકરોનું નવું સંગઠન અમલમાં આવ્યું. સિહોરમાં નલસે જળ યોજના અંતર્ગત પાણીની જૂની લાઇનો બદલવાની જરૂર. 1.5 કિલોમીટર સુધીના વિસ્તારમાં એકાદ વખત તો લાઇન તૂટતી જ હોય. મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 1 જાન્યુઆરી 2025 લાયકાથી નામ નોંધણી કરાવી શકાશે. મહેસાણા જિલ્લામાં 28 નવેમ્બર સુધી મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ. ગંજ બજારમાં દૈનિક જીરાની 13,000 બોરીની આવક. ભાવ મણે રૂપિયા 4,700 થી 4,800 સુધીના જોવા મળ્યા હતા. ચરોતર વાસીઓને ફૂલ ગુલાબી ઠંડી માટે રાહ જોવી પડશે. ગુજરાત ઉપર રહેતા તાપમાનના ઘટાડામાં મોટા ફેરફાર આવવાની શક્યતાઓ ખૂબ ઓછી. બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે ગુરુવારે પાલનપુર તાલુકા સંઘે 25 ખેડૂતોને મગફળી ભરાવવા માટે મેસેજ કર્યો હતો, પરંતુ ફક્ત 9 જ ખેડૂત મગફળી ભરાવવા માટે આવ્યા હતા. બનાસકાંઠાના ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, બીજામૃત, વાવસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે. રસાણા ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવે છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત એસટી રૂટ બંધ થઈ જતા હોય તેમજ અનિયમિત બસો આવતી હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે આ પ્રશ્નને ધારાસભ્ય તેમજ એસટીના વિભાગીય નિયામકને રજૂઆત કરવામાં આવી છે. શિયાળાનો આરંભ થવા જઈ રહ્યો છે તે સમયે અમરેલી પંથકમાં તાપમાનનો પારો સતત ઘગડી રહ્યો છે. અમરેલી શહેરમાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જો કે હજુ બપોરની ગરમી યથાવત છે. અમરેલી શહેર રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું હતું. સરકાર દ્વારા પ્રયત્નો કરી ખેડૂતોને મગફળીના વેચાણ માટે બહાર ન જવું પડે તે માટે જિલ્લામાં અલગ અલગ સેન્ટર ઊભું કરી મગફળી ટેકાના 1,365 રૂપિયાના ભાવે ખરીદવાનું શરૂ કરાયું હતું. આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વેચાણ માટે મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. ભવનાથ સ્થિત ગિરનાર રોપવે મારફત પરિક્રમા દરમિયાન કુલ 12,700 શ્રદ્ધાળુઓએ રોપવેથી મા અંબાને શીશ ઝુકાવ્યું હતું. ઉપરાંત દિવાળી અને પરિક્રમા મળીને કુલ 15 દિવસમાં 89,000 યાત્રાળુઓએ રોપવેની સફર માણી ગિરનાર પર પહોંચ્યા હતા. જામનગરમાં સતત બીજા દિવસે ઠંડીનો પારો 19 ડિગ્રી રહ્યો હતો. મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી થયું હતું. જામનગરમાં હિમાડો ધીમે ધીમે જમાવટ કરતો હોય વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગ્રામ્ય તથા નગરસીમ વિસ્તારો અને ધોરીમાર્ગો પર રાતથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય દિવસ કરતાં વધારે ઠંડી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર રહેતા તાપમાનના ઘટાડામાં મોટો ફેરફાર આવવાની શક્યતાઓ હાલ પૂરતી ખૂબ જ ઓછી છે. છેલ્લા 2-3 દિવસથી સતત તાપમાન ઘટી રહ્યું હતું. સામાન્ય ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ ઉત્તર પૂર્વીય દિશામાંથી આવતા પવનોને કારણે ઠંડી લાગતી હતી. ઊંચા ગંજ બજારમાં દૈનિક જીરાની 13,000 બોરીની આવક જોવા મળી રહી છે, જ્યારે ભાવમાં મન્ના સુપર ભાવ 4,700 થી 4,800, બેસ્ટ રૂપિયા 4,600 થી 4,700 અને મીડિયમ ભાવ રૂપિયા 4,550 થી 4,600 અને એવરેજ ભાવ રૂપિયા 4,500 થી 4,600 સુધીના જોવા મળ્યા હતા. 1 જાન્યુઆરી 2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવા મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકશે. આ નામ નોંધણી માટે તારીખ 17 નવેમ્બર, 23 અને 24 નવેમ્બરના રોજ મહેસાણા કલેક્ટર કચેરીના આદેશ અનુસાર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. પાણીની અછત સિહોર વાસીઓ માટે વર્ષો જૂની શિરદર્દ સમાન સમસ્યા છે, તો બીજી તરફ હાઇવે પરની વર્ષો જૂની પાણીની લાઇનમાં છાસવારે ભંગાણ સર્જાતા આ લાઇનને બદલી નવી જ લાઇન નાખવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. વિશ્વની અગ્રણી ગણાતી બાલ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ મેરીટાઇમ કાઉન્સિલ બિમકો દ્વારા શિપ રિસાયકલિંગ યાર્ડ અને બ્રોકરોનું એક નવું એસોસિએશન શરૂ કર્યું છે, જેની અધ્યક્ષતા જહાજોના અગ્રણી કેશ બાયર GMS કરવાના છે.